રાજુલાના પૂર્વ એમએલએ અમરીશ ડેરને મોટી જવાબદારી સોંપાઈ. ગુજરાત મેરીટાઈમ બોર્ડ કર્મચારી મહાસંઘના અધ્યક્ષ બન્યા. ભાજપમાં આવ્યા બાદ પ્રથમવાર કોઈ મોટી જવાબદારી તેમને સોંપવામાં આવી છે. અને આજ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાયેલા છે. ધર્મેશ, રાજુલાના પૂર્વ એમએલએ અમરીશ ડેરને પહેલી વાર ભાજપમાં જોડાયા બાદ આ જવાબદારી મળી છે? જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ નું કર્મચારી મહાસંઘ હોય છે અને આ કર્મચારી મહાસંઘ ના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા અમરીશ ડેર ને આ જવાબદારી સોંપાઈ છે. સૌથી મહત્વની વાત છે, લાંબા સમયથી જેને કહેવાય કે પૂર્વ ધારાસભ્ય તરીકે તેઓ પક્ષમાં કાર્ય કરી રહ્યા હતા અને એવા સમયે આજે કર્મચારીઓનું જે સંગઠન છે, મહાસંઘ છે, એના અધ્યક્ષ બન્યા છે. મેરીટાઈમ બોર્ડના જે વીજ કંપનીઓના અધ્યક્ષ જે કર્મચારી હોય એનું એક સંઘ હોય, એ જ રીતે મેરીટાઈમ બોર્ડના કર્મચારીનું પણ એક મહાસંઘ છે, એના તેઓ અધ્યક્ષ થયા છે. એટલે જેને કહી શકાય કર્મચારીઓનું નેતૃત્વ માટે રાજ્ય સરકાર સાથે સીધી જ એમની સેતુ બને એથી મહાસંઘના એક ચેરમેન તરીકે, અધ્યક્ષ તરીકે તેમની નિયુક્તિ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. જી જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો.